हळवद दरबार नाके गंदकी थी रोगचाळाने दहशत दुर्गंधी आजूबाजूना रहीशो तोबा पुकारी उठ्या छे। अनेक વાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ પરિણામો નથી મળ્યા। શહેરમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ગંધ જોવા મળી રહ્યા છે। લોકોના આરોગ્ય પર તોળાઈ રહ્યો છે ખતરો। નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી લાઇટ સફાઈ કરતા સહિતની સુવિધાઓ बिल्कुल कथळेली हालत में जोवा मळी रही छे। हळवद दरबार नाके आवेला गंदकी ना उकरडा लोकोना आरोग्यमां रोगचाळो फैलावे तेवी दहशत जोवा मळी रही छे। भयानक दुर्गंधी आजूबाजूना विस्तारना रहीशो तेमज मस्जिदमां जता लोकोने भारे मुश्केलीनो सामनो करवो पड़े छे। છેલ્લા એક અઠવાડિયાથી દરબાર નાકે ગંદકીથી ઉકરડો ખદબદે છે। અનેક વાર તંત્રને રજૂઆત કરી છે છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। ગંદકી દૂર કરવા અનેક રજૂઆત કરી છતાં પણ કોઈ નક્કર પગલાં લેવાયા જ નથી। છેલ્લા એક અઠવાડિયાથી ગંદકી અને કચરાના ગંજ દુર્ગંધ આ જ હાલતમાં જોવા મળે છે, જેના કારણે આજુબાજુના રહીશોમાં રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત ઊભી થઈ છે। હળવદમાં સ્વચ્છ ગુજરાત અભિયાનનું જાણે કોઈ જ મહત્વ નથી। રાજમાર્ગો તથા જાહેર રસ્તા પર ઠેક ઠેકાણે ઉકરડા અને ગંદકી જોવા મળે છે। દરબાર નાકે વેપારીઓ તથા રહીશોને ભારે હાલાકી વેઠવી પડે છે। મહત્વપૂર્ણ છે, બાજુમાં જ મસ્જિદ હોય આવતા જતા લોકોને દુર્ગંધના કારણે ભારે હાલાકી વેઠવી પડે છે। આજુબાજુમાં રહેતા લોકોને આરોગ્ય પર રોગચાળાની દહેશત ફેલાય છે। તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ગંદકી દૂર કરવામાં આવે તેવી રહીશોની માંગ છે। હળવદમાં ઠેર ઠેર ગંદકી જોઈને કહેવાનું મન થાય કે પ્રશાસનની સફળતાની સોનાની થાળીમાં લોઢાની મેઘ સાબિત થયું છે। હળવદ શહેરની ગંદકીને નજરઅંદાજ કરાઈ રહી છે। જ્યારે આ ગંદકી અઠવાડિયાથી અહીંયા ફેલાયેલી છે, શૌચ જવું હોય પણ વેપારીઓને બહુ તકલીફ પડતી હોય છે, પણ નગરપાલિકા વાળા કોઈ પણ કાયદેસરની કાર્યવાહી અથવા કોઈ પણ વસ્તુ કરતા જ નથી। અહીંયા શાક માર્કેટ હોવાથી રોજ કચરો ઉપાડવાના બદલે અઠવાડિયા 10 દિવસે કચરો ઉપાડતા જ નથી, તો મહેરબાની કરીને ચીફ ઓફિસરને કહી અને આ ગંદકી લે તો સારું એમ, કેમ કે કોરોના થઈ જાય એની બહુ દહેશત છે એમ। મયુર રાવલ, GTV ન્યૂઝ, હળવદ।